આજના સમયમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોના આરોગ્યની ચકાસણી માટે બનાસ ડેરી બનાસ મેડિકલ કોલેજ તથા શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને હૃદય રોગ ફ્રી નિદાન મેગા કેમ્પ યોજાયો હતો જેમાં હૃદયને લાગતા નિદાન તેમજ સારવાર જેવી કે જર્નલ ચેકઅપ કાર્ડિયાક ઈસીજી કાઉન્સેલિંગ અને જરૂરિયાતવાળા દર્દીઓ માટે હાર્ટનું ઓપરેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની સેવા કરવાની ભાવનામાંથી પ્રેરણા લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ એ પ્રમાણે કામ કરવું જોઈએ એ ભાવનાથી જ આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે અને આવતીકાલે 3000થી વધુ લોકોનું નિદાન કરી સારવાર આપવામાં આવશે સેવા પરમો ધર્મની ભાવના સાથે કામ કરવામાં આવે તો તેનું ખૂબ સરસ પરિણામ મળતું હોય છે સેવાનો અહંકાર ન આવે ત્યારે સેવા ભક્તિ બની જાય અને એમ જણાવી તેમણે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની હાર્ટનું ઓપરેશન સહિતની અનેક સેવકીય પ્રવૃત્તિઓની બિરદાવી હતી મને વિશ્વાસ આપું છું અમારી સંસ્થા વતી કે આપણે એવું સાથે રહીને એવો નિશ્ચય કરી શકીએ કે બનાસકાંઠાનો કોઈ પણ વ્યક્તિ હૃદયરોગથી એને કંઈ પણ એવું અમંગળ હૃદયરોગના હિસાબે ન થાય એવું આપણે સાથે મળીને ચોક્કસ કામ કરી શકીએ એટલી હું મારા તરફથી ચોક્કસપણે ખાતરી આપું છું અને વિનમું છું થેન્ક યુ અને જિલ્લાના વાસી તરીકે હું આપનો હૃદયથી આભાર માનીશ અને એક વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ આ કામને હૃદયથી હું બિરદાવું છું કે આવા કામ કરવાવાળા લોકો છે એટલા માટે જ એવું કહીએ છીએ કે ધરતી આપ નથી કેમ પડી જતું એમ બધા લોકો કહેતા હોય છે કે ધરતીને થાંભલા છે તો થાંભલા છે ના છે થાંભલા સેવાના છે થાંભલા સત્યના છે આવી આપણે લોકવાયકામાં વાતો સાંભળી છે તો સેવાનો થાંભલો છે સેવાનું કામ કરવાવાળા છે તો આપણે હૃદયથી આખા પરિવારોને બધાને જેને જેને ફાયદો થશે અને ફોલોઅપ કરવા માટેની ટીમ અમારી મેડિકલ કોલેજ મારા પીજેભાઈને એમણે આખી ટીમ ડૉક્ટર મિત્રોએ બનાવી છે કે આ કામને ફોલોઅપ કઈ રીતે લેવું તો અહીંયા જેને ટ્રીટમેન્ટ દવા આપવાની હોય તો એ દવાની તો વ્યવસ્થા કરીશું પરંતુ હોસ્પિટલ સુધી ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા થાય તો મેડિકલ કોલેજમાંથી આપણે ગાડી એમ્બ્યુલન્સ આવું કંઈક જરૂર પડે તો રાજકોટ સુધીમાં એ પણ વ્યવસ્થા અમે એની કોર્ડિનેશન કરીશું એટલે આપણે બધા આ કામને એક સ્ટીમ લાઇનમાં આપણે લાવી શકીએ અને એમનો સમય પણ નક્કી કરીએ ઓપરેશન ક્યારે જવું એટલે વધારે ટાઈમ કે એવું પણ ન થાય કેટલાકને તો નિદાન કરીને સારવાર